ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામેથી આઝાદી અમૃત મહોત્સવની ઉજવણીના ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો ભારતની આઝાદીના ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જુદા જુદા વિકાસ કાર્યોનું લોકાર્પણ નવા મંજૂર થયેલા કામોની જાહેરાત વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ યોજનાઓનો પ્રચાર પ્રસાર ફિલ્મ નિર્દેશન સાફલ્ય ગાથા જેવા લોકાભિમુખ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા તેના ભાગરૂપે આજે દેગામ તાલુકાના બહિયર ગામે આવેલી કુમારશાળાથી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી અને સૌપ્રથમ રથનું આગમન થયા બાદ તેને કુમકુમના તિલક કરી રથનું સામયું કરવામાં આવ્યું હતું અને વિકાસ યાત્રાના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી આવેલા મહેમાનોને અધિકારીઓને ઔષધીય સોળથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આજના કાર્યક્રમમાં દેગામ તાલુકાના ચાર્જના તાલુકા વિકાસ અધિકારી કનુભાઈ પટેલ નાયબ કાર્યપાલ ઇજનિયર સિંચાઈ ચિંતન જોશી તેમજ જિલ્લા નાયબ નિયામક ડોક્ટર વિઠ્ઠલ પટેલ તાલુકા કારોબારી ચેરમેન સુનિલ પટેલ આચાર્ય તુષારભાઈ પટેલ કુમારશાળાના આચાર્ય અને શિક્ષકો આઈસીડીએસના અધિકારી નીતાબેન પટેલ તેમજ પલ્લાના મઠના સરપંચ મંજુલાબેન સોલંકી તેમજ બહિયલ ગામના સરપંચ અફસાબાનુ ચૌહાણ અને તલાટી હઠીશી સોલંકી ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામજનો અને કરો આંગણવાડી બહેનો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને સૌ આગેવાનો અધિકારીઓ અને સરપંચ અને ગ્રામજનો ભેગા મળીને યાત્રાના રથને નમન કરીને સૌ શાંત ચિત્તે ઊભા રહીને સરકારના વિકાસ યાત્રાને ઓનલાઈન પ્રવચનો નિહાળ્યા હતા અને પ્રજા સુધી વિકાસના કામોની રૂપરેખા પહોંચે અને પ્રજાને જુદી જુદી યોજનાઓની માહિતી મળીને લાભો સ્તર ઉપર આપવામાં આવ્યા હતા તાલુકા વિકાસ અધિકારી તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા સરકારના વિકાસના કામોની વિસ્તૃત માહિતી પ્રાસંગિક પ્રવચનમાં આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી આમ સરકારના વિકાસની માહિતી આપતો કાર્યક્રમની શુભ શરૂઆત આજથી થવા પામી છે તેમાં બહિયલ પલ્લાનો મઠ પશુનિયા હિલોલ વાસના જેવા કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો બહિયલ ગામના સરપંચ સ્વામી સજ્જન હુસેન દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું હતું